જૂનાગઢ નહીં તો જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા રેલી યોજી બસ સ્ટેશન ચોકમાં ચક્કા જામ કર્યો હતો. સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે ટ્રાફિક જામ કર્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મહત્વપૂર્ણ બાબત છે કે કોન્ટ્રાક્ટ બેઝ પર જ્યારે આ સફાઈ કામદારો કામ કરી રહ્યા છે ત્યારે તેમણે કાયમી કરવા માટે આ પ્રકારનો વિરોધ પોતાનો નોંધાવ્યો હતો, ચક્કા જામ કર્યો હતો. જૂનાગઢના મહાનગરપાલિકાના સફાઈ કામદારો છે કે જેઓએ રેલી યોજી સ્ટેશન ચોકમાં ચક્કા જામ કર્યો છે. ફોનલાઇન પર સંવાદદાતા વિજયસિંહ પરમાર જોડાશે. વિજય, જૂનાગઢ મનપાના સફાઈ કામદારોએ હોબાળો કર્યો છે, શું માંગણીઓ છે તેમની? જી સિદ્ધિ, ચોક્કસથી જણાવી દઉં તો છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાની સામે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરતા સફાઈ કામદારોની માંગ જે છે, જે માંગને લઈને અનેકવાર તેઓએ આંદોલન છેડ્યા છે અને આજે પણ તેઓએ એક રેલી કાઢી અને રેલી કાઢી ત્યારબાદ તેઓએ બસ સ્ટેશનની સામે જ એક શોકમાં રોડ ચક્કાજામ કરવામાં આવ્યું છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક ધોરણે તેમને 40-50 જેટલા લોકોની અટક પણ કરવામાં આવી છે. પણ તેઓની માંગ છેલ્લા ઘણા સમયથી મૂકેલી છે કે તેઓને કાયમી કરવામાં આવે અને તેઓની જે ડિમાન્ડ છે તે પૂરી કરવામાં આવે. તે માંગને લઈને કમિશનરને પણ આવેદન પત્ર આપી અને ધરણા પણ કરવામાં આવ્યા, તો હજુ સુધી કમિશનર દ્વારા તેમને કોઈ પણ પ્રકારનો જવાબ ન આપવામાં આવતા તેઓએ એમનું આંદોલન જારી રાખવામાં આવ્યું છે. જી સિદ્ધિ, બિલકુલ વિજય, આભાર સમગ્ર માહિતી બદલ.